वो जी सुधराईना सफाई कामदारों प्रश्न सहेलाईथी उकेलाय तेम हजी सुधी लागतुं नथी। सुधराईना कर्मचारीओने लघुत्तम वेतन धारा प्रमाणे वेतन आपवानी मांग साथे आजे फरी एकवार सुधराईना कर्मचारीओए जिल्ला कलेक्टर कचेरी खाते जईने रजूआत करी हती। आ सुधराई कर्मचारीओना जणाव्या प्रमाणे हालमां सुधराईना कर्मचारीओना पगारमां जाणे शाकभाजीना भाव होय તે રીતના ફેરફાર કરાય છે। કર્મચારીઓને પોતાને પણ કેટલું પગાર મળશે તેનો ખ્યાલ ના આવે તેવી પરિસ્થિતિ હોવાનો કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો। આ કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે જ્યારે સુધરાઈના ચીફ ઓફિસર તરીકે શ્રી ઝાલા હતા ત્યારે તેમનો પગાર વધારવામાં આવ્યો હતો અને તેમનો પગાર 8000 કરતાં વધારે થયો હતો। હવે ફરી એક વખત તેમાં કોઈ કારણ જણાવ્યા વિના ઘટાડો કરીને પગાર 4500 કરી દેવાયો છે। વળી કર્મચારીઓના પગારમાં પણ વિસંગતતા છે। કોઈ કર્મચારીઓને 3500 પગાર અપાય છે તો કોઈને 4200 ચૂકવાય છે તો કોઈનો પગાર 5000 છે ત્યારે આ પગાર કઈ રીતે કરાય છે તે કર્મચારીઓને સમજાતું નથી। પોતાની મુશ્કેલી વર્ણવતા સુધરાઈના કર્મચારીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અમારી સમસ્યા એ છે કે અમારે લઘુત્તમ વેતનની માંગણી છે અને જાન્યુઆરી 2015 થી અમારે લાગુ પણ કરવામાં આવ્યો પણ આ હમણાં 20 તારીખથી અમારે પાછા હાજરીમાં કપાત કરવા નાખે છે। પહેલાં કેટલો પગાર હતો ને અત્યારે કેટલો પગાર? પહેલાં જે મારો જૂનો વેતન 5000 હતો અને અત્યારે જાન્યુઆરી 2015 થી અમારે લઘુત્તમ વેતન લાગુ કરવામાં આવ્યો। 2015 થી અમારે 8500 જેવો પગાર પેમેન્ટ થઈ ગયો હતો, 20 તારીખથી પગાર કપાત કરવામાં આવ્યો। કેટલો પગાર મળે છે હાલ? હાલમાં 5000, 8.5 થી કાપી 5000 હાથમાં આવ્યો। કયા કારણોસર ઘટાડ્યો છે તમને જણાવો? એ કારણ કાંઈ અમને બતાવ્યું નથી સાહેબ। હવે શું કરશો તમે આગામી? અમે સાહેબ કલેક્ટર સાહેબને રજૂ કરીશું અને DSP સાહેબને રજૂ કરશું અને ટીકોર સાહેબને અમે રજૂઆત કરશું। જો કોઈ નિવેડો નહીં આવે તો એ પછી આગળની કાર્યવાહી આગળ કરશું અમે। લઘુત્તમ વેતન અમને 3 મહિનાથી અમને દેવામાં આવ્યો અને હમણાંથી આ મહિનાથી અમને લઘુત્તમ વેતન દેવામાં નથી આવ્યો, શી કારણે દેવામાં નથી આવ્યો એની કંઈ જાણ કંઈ કરવામાં કંઈ આવી નથી અમને લોકોને। આજે આ નગરપાલિકામાં એ રીતના ભાવ ચાલી રહ્યો, શાકભાજી જેવા ભાવ ચાલી રહ્યા, કોઈના 4200 છે, કોઈના 3500 છે, કોઈના 5000 રૂપિયા છે, એ રીતના આમ શાકભાજી રીતના લોકો પગાર આ લોકો કરી રહ્યા છે આ લોકો। હવે આની રીતના ઘર અમારે કઈ રીતના લાવવાનું આવે આમાં આ પગારની અંદર? આજે જ્યારે ઝાલા સાહેબ હતા એ લોકોએ પગાર વધાર્યો અમારો, એમાં અમે રાજી અમે થઈ ગયા હતા ના કે બરોબર છે અમારા જે અમને પોસાય અમને, પણ હવે પગાર એવો કરી નાખ્યો કે આના અમને પોસાય નહીં, ભણતર કરાવીએ છોકરાઓનું કે ઘરે લાવીએ કઈ રીતના કરાવીએ? આમાં આમાં ભણતર ભણતર કોઈ સાચું નથી કે છોકરાઓનું અમારે કે ઘર કઈ રીતના હલાવીએ આવી મોંઘવારીના અંદર? પહેલાં કેટલું પગાર મળતું હતું, અત્યારે કેટલું મળે? પહેલાં અમને 5000 રૂપિયા મળતા હતા, તે પછી અમારા 8500 રૂપિયા અમારા કરી નાખ્યા, તે પછી હમણાં એપ્રિલ મહિનાનો પગાર અમને દીધો આ મહિને 20 તારીખે, ત્યારે અમને કહી કે એ લોકો મેં 5000ના હિસાબથી દીધા, કોઈને 4200ના હિસાબથી દીધા, કોઈને 3500ના હિસાબથી દીધા, અલગ અલગ એ લોકો મેં દીધા। હવે આના અંદર હવે કઈ રીતના ઘર ચલાવવાનું? આજે ઝાલા સાહેબ આજે મંજૂર કરી ગયા તો એમને કઈ રીતના, એમણે તો મંજૂર એમના સારા મળે જ કર્યું, હવે આ લોકો મેં કઈ રીતના કરી નાખ્યું ઓછો? કુલ કેટલા કામદારો છે? કુલ કમસે કમ 150 જેવા છે અમારે। કઈ કઈ શાખાઓ? આમાં છે વોટર સપ્લાય શાખા, ડ્રેનેજ શાખા અને સેનિટેશન શાખા,